આપણા આ પ્રાચીન સમયના શૈલ્ય અને વેદક જે વિદ્યા છે એની અંદર પારંગતતા ધરાવતા હતા અને એ યુદ્ધની અંદર ઘવાયેલી વ્યક્તિઓને પાટાપિંડી કરી આપતા હતા. લોહીનું પરિભ્રમણ કેમ અટકાવવું, કઈ રીતે એ રોગની સારવાર કરવી, કોઈ પણ પ્રકારના બેહોશ કર્યા વગર વ્યક્તિને દર્દ ન થાય અને એ પ્રકારે એ વાઢકાપ કરી આપે એવી પદ્ધતિ આ વિદ્વાનો જાણતા હતા. ત્યાર પછી પ્રાચીન સમયનું મહત્વનું કહી શકાય એવું શાસ્ત્ર એટલે ગણિત શાસ્ત્ર. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે એના મૂળની અંદર ગણિત પડેલું છે અને ગણિત શાસ્ત્ર છે એમાં ભારતના અસંખ્ય એવા વિદ્વાનો થઈ ગયા કે જેને જગતની અંદર કંઈ ને કંઈ નવી શોધખોળ આપેલી છે. તો આ ગણિત શાસ્ત્રની અંદર ભારતે શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિતની આ શોધખોળો ભારતના એ સમયના વિદ્વાનોએ કોઈ ને કોઈ પ્રકારે કરેલી છે જેના થકી આજે આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ, જેમાં શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી છે. શૂન્યની શોધ કોણે કરેલી છે? આર્યભટ્ટે. અને આંકડાની પાછળ શૂન્ય લગાડવાની અને એ શોધખોળ કરનાર બુદ્ધસ્મત નામના વિદ્વાન હતા. આ ગણિત શાસ્ત્રીએ પણ શોધખોળ કરેલી છે. ગણિતની જ્યારે વાત કરતા હોય ત્યારે ગણિતજ્ઞો એક એકડો હોય એ એકડાની પાછળ 53 મીંડા લગાવવામાં આવે તો એ સંખ્યાને કયા કયા પ્રકારના નામ આપવામાં, એકમ, દશક, સો, હજાર, એમ જેમ આપણે આગળ આગળ બોલતા જઈએ તો એવા 53 મીંડા સુધીની ગણતરી આ વિદ્વાનોએ કરેલી જોવા મળે છે. અને આ વિદ્વાનોએ એવું સાબિત કર્યું કે ત્યાં સુધી સરળતાથી ગણિત દ્વારા ગણતરી કરી શકાય છે. તો એ પણ ભારતના મહાન ગણિત શાસ્ત્રીઓ હતા. આ ઉપરાંત દશાંશ પદ્ધતિની ઓળખ એ સમયના મેગા તિથિ નામના વિદ્વાને આપેલી જોવા મળે છે કે જેને દશાંશ પદ્ધતિ, આજે આપણે ગણિતની અંદર આ દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, એ મેગા તિથિએ આપેલી જોવા મળે છે. એવા ભાસ્કરાચાર્ય જેમણે ઈસવીસન 1150ની અંદર લીલાવતી નામનો એક ગ્રંથ લખેલો અને બીજો છે બીજગણિત. તો આ બીજગણિત જેવા ગ્રંથો લખનાર ભાસ્કરાચાર્ય હતા અને તેમણે સરવાળા અને બાદબાકી જેવું સંશોધન કરેલું. બીજગણિત અત્યારે ભણીએ છીએ આપણે, બીજગણિત છે. ત્યાર પછી એમની પુત્રીનું નામ હતું લીલાવતી અને એમની પુત્રીના નામ ઉપરથી જે ગ્રંથ લખવામાં આવ્યો એનું નામ છે લીલાવતી ગણિત. તો આ ભાસ્કરાચાર્ય છે, તેમણે આવા પ્રકારના સંશોધનો કરેલા છે. ભારતના પ્રાચીન સમયના વિદ્વાન બ્રહ્મગુપ્ત અને બ્રહ્મગુપ્તે જુદા જુદા સમીકરણો અને સમીકરણો દ્વારા કેવા ઉકેલો લાવી શકાય એની સંપૂર્ણ માહિતી અને એના પ્રકારોનો ઉલ્લેખ એ બ્રહ્મગુપ્તે કરેલો છે. ત્યાર પછી બોધાયન પ્રમેય છે એ આપસ્તંભે શૂલસૂત્રોની અંદર વેદ્યોના પ્રમાણમાં નિશ્ચિત કરેલા જોવા મળે છે. આ વિદ્વાનોએ પણ ગણિતની અંદર વધતા ઓછા પ્રમાણમાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી છે અને નવા નવા સંશોધનો કરેલા છે જે ભારત માટે કદાચ એક ગૌરવની વાત કહી શકાય. તો એવા વિદ્વાનો એટલે આ બ્રહ્મગુપ્ત છે, આર્યભટ્ટ છે, એ બધાનો સમાવેશ કરી શકાય. આર્યભટ્ટના આર્યભટ્ટ્યમ, આ આર્યભટ્ટ છે એમના પુસ્તકનું નામ હતું આર્યભટ્ટ્યમ, તેની અંદર પાયની કિંમત 3.14 આટલી નિર્ધારિત થાય છે એનો ઉલ્લેખ કરનાર આર્યભટ્ટ પ્રથમ હતા વિશ્વની અંદર. આ ઉપરાંત ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર, આ સિવાય વર્ગમૂળ, ઘનમૂળ, એ ગણિતને લગતા પાયાના કહી શકાય એવી બધી જ બાબતોનું સંશોધન તેમણે આ આર્યભટ્ટ્યમ ગ્રંથની અંદર વર્ણન કરેલું છે, એટલે જ કદાચ તેને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બીજો એક ગ્રંથ લખેલો છે એનું નામ છે આર્ય સિદ્ધાંત અને આર્ય સિદ્ધાંતની અંદર જ્યોતિષશાસ્ત્રના મૂળ જે સિદ્ધાંતો છે એનું પણ વર્ણન એ
આર્યભટ્ટે કરેલું છે તો એ છે ગણિતના સંદર્ભની અંદર આર્યભટ્ટ અને બીજા પ્રાચીન વિદ્વાનોએ યથાયોગ્ય આપેલું યોગદાન. હવે આપણે જે વાત કરીએ એ છે અન્ય વિજ્ઞાનો જેની અંદર શાસ્ત્રો અને શાસ્ત્રોના રચયિતા. તો આ કોષ્ટક આપણે યાદ રાખીશું કે કયા વ્યક્તિએ કયો મહાન ગ્રંથ લખેલો છે. તો પ્રજનન શાસ્ત્ર બ્રાહ્મણ્ય પાંચાલે લખેલો મહત્વનો ગ્રંથ છે. એવો જ પ્રાચીન સમયનો ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ ચક્રપાણી રચિત મહત્વનો ગ્રંથ છે. ત્યાર પછી મહાન કામસૂત્ર નામનું જે શાસ્ત્ર છે એ લખનાર વ્યક્તિ હતા વાત્સ્યાયન. આ સિવાય વૃક્ષ આયુર્વેદ નામના ગ્રંથ મહામુનિ પારાશર દ્વારા રચિત છે. યોગશાસ્ત્ર જે ગ્રંથ લખ્યો એના રચયિતા મહામુનિ પતંજલિ છે, જે આજે વિશ્વની અંદર વધુમાં વધુ એ ફેલાવો થઈ રહ્યો છે. એ મૂળ આપણા પ્રાચીન સમયના પતંજલિ રચિત દ્વારા આ યોગશાસ્ત્ર છે. મહામુનિ મહર્ષિ ભારદ્વાજ દ્વારા યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ લખવામાં આવેલો અને છેલ્લા છે જગમુનિ રચિત કાલગણના નામનો ગ્રંથ છે. કે એ સમયના પ્રાચીન અને મહત્વના વિદ્વાનો રચિત આ ગ્રંથો એ આજે પણ ઉપયોગમાં એટલા જ ગણી શકાય એવા ગ્રંથોના નામ છે. ત્યાર પછી લઈએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. આમ તો શાસ્ત્રોની અંદર ખગોળશાસ્ત્ર એ સૌથી પ્રાચીન અને સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર ગણવામાં આવે છે, જેની અંદર ગ્રહોની ગતિ, નક્ષત્રો, આકાશી પદાર્થોની કેવા પ્રકારે ગણતરી કરવી એ કરીને આ શાસ્ત્રનો વિકાસ કરી અને એને લગતી માહિતી એ ખગોળશાસ્ત્રની અંદર આપવામાં આવેલ છે, જે અવકાશ ક્ષેત્રના સંદર્ભની અંદર ખૂબ જ ઉપયોગી માહિતી સાબિત થાય છે. આર્યભટ્ટે ખગોળશાસ્ત્રની અંદર સૌ પ્રથમ કીધેલું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ એ પૃથ્વીનો પડછાયો છે. આવું સૌ પ્રથમ વિધાન પ્રતિપાદિત કરનાર વ્યક્તિ એટલે આપણા પ્રાચીન સમયના વિદ્વાન આર્યભટ્ટ. ગણિતશાસ્ત્રીની તરીકે ગણના થાય છે અને ખગોળશાસ્ત્રી તરીકે પણ જેની નામના છે. તો આ આર્યભટ્ટે સૌ પ્રથમ વખત આવું પ્રાચીન સમયમાં સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને અત્યારે જે ચંદ્રગ્રહણ થાય છે, સૂર્યગ્રહણ થાય છે, એનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આવું કહેનાર આર્યભટ્ટ હતા. તેમણે સાબિત કર્યું કે જે વિદ્વાનો અજરભર નામથી સંબોધતા, આ પ્રકારની એમને સૌ પ્રથમ વખત સાબિતી આપી એટલે તે સમયના વિદ્વાનોએ આર્યભટ્ટને અજરભર નામથી ઓળખાવતા હતા. બરાબર, આર્યભટ્ટને બે આ નામથી ઓળખાવતા હતા. તો આપણે યાદ રાખીશું. આ ઉપરાંત ખગોળશાસ્ત્રની અંદર બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી સપાટી ઉપરથી ઉછાળેલું કોઈ પણ પદાર્થ છે એ ફરીથી નીચે કેમ પડે છે એવા પ્રકારનો સિદ્ધાંત જે છે એ પ્રાચીન સમયના બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતની અંદર કરેલો જોવા મળે છે. એનું કારણ ગુરુત્વાકર્ષણ છે એવું સાબિત કરનાર. જ્યોતિષશાસ્ત્રને ત્રણ ભાગની અંદર વહેંચનાર એના નામ હતું વરામિહિર અને વરામિહિરે તેને ત્રણ ભાગમાં વહેંચેલું. તંત્ર, વોરા અને સંહિતા આવા ત્રણ વિભાગની અંદર વહેંચનાર ખગોળશાસ્ત્રના મહાન વિદ્વાન વરામિહિર હતા. તે ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્ર પણ હતા. વરામિહિર માત્ર ખગોળીય જ્ઞાન ધરાવતા તેવું નહોતું પણ જ્યોતિષનું પણ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા અને એ ઉપરાંત તેમણે બૃહદ સંહિતા નામના એક મહાન ગ્રંથની રચના કરેલી. વરામિહિરે કયા ગ્રંથની રચના કરેલી? તો આપણે યાદ રાખવાનું બૃહદ સંહિતા, આકાશી ગ્રહ. હવે આ બૃહદ સંહિતાની અંદર અને એ ઉપરાંત ખગોળીય જ્ઞાન છે એની વાત કરીએ તો આકાશી ગ્રહની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીના વર્ગો, લગ્ન સમય, તળાવો, કુવાઓ, બગીચાઓ, ખેતરોની વાવણી,
પ્રસંગોના શુભ મુહૂર્તની માહિતી આ વૃદ્ધ સંહિતાની અંદર અને ભૌગોળીય જ્ઞાનની અંદર આપવામાં આવતી છે. આજે પણ આપણે એનું અનુકરણ કરીએ છીએ કે લગ્ન હોય તો લગ્નની અમુક મુહૂર્ત હોય ત્યારે લગ્ન કરવામાં આવે છે. ત્યાર પછી માનવી ઉપર ભવિષ્યની અંદર કેવા પ્રકારની આપત્તિ આવશે, કેવી મુશ્કેલીઓ આવશે, એ ખગોળીય જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓ આગાહી કરીને કહેતા હતા કે આવનારા સમયગાળા દરમિયાન પૃથ્વી ઉપર આ મુશ્કેલી આવશે, વ્યક્તિને આ તકલીફ પડશે, એનું સંપૂર્ણ જ્ઞાન આપતા હતા. અને કોઈ પણ આપણી જે ખેતી છે તો ખેતી ક્યારે ખેડવા જવી, કયા મુહૂર્તે જવી, બરાબર, તો આવી માહિતી આપના આપણા પ્રાચીન સમયના એ સમયના વિદ્વાનોએ આપેલી છે. એ છે ખગોળીય જ્ઞાન. હવે છેલ્લો મુદ્દો આપણા પાઠ્યપુસ્તકનો અને એ છે વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન સમયનું આ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ આજે પણ આપણે એટલો જ કરીએ છીએ જેટલો પ્રાચીન સમયની અંદર કરવામાં આવતો, જેમાં વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર એ એકબીજા સાથે જોડાયેલા છે, જેના મુખ્ય પ્રણેતાની અંદર બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે. એટલે પરીક્ષામાં આપણને ક્યાંય પૂછાય કે વાસ્તુશાસ્ત્રના મુખ્ય પ્રણેતાઓ કોણ કોણ હતા, તો આ આપણે નામ લખી શકીએ. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, આપણે કઈ જગ્યા ઉપર મકાન બનાવવું જોઈએ, કેવી રચના કરવી જોઈએ, કોઈ પણ મંદિર હોય તો મંદિર કઈ દિશામાં કઈ રીતે બનાવવું, મહેલ હોય તો મહેલની રચના કઈ દિશામાં કેવા પ્રકારની ખંડો રાખવા, કેવી રચના કરવી, કેવો આકાર આપવો, અશ્વશાળા, અશ્વશાળા એટલે ઘોડાઓ, ઘોડાઓ માટેની અશ્વશાળા ક્યાં બનાવવી, રાજમહેલ હોય તો અશ્વશાળા કઈ દિશામાં બનાવવી, વિવિધ પ્રકારના કિલ્લાઓ છે, શસ્ત્રાગાર છે, એ વગેરેની કઈ દિશાની અંદર એ બનાવટ કરવી, એની સંપૂર્ણ માહિતી, એ રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી, તે સંપૂર્ણ જ્ઞાન આપણને તે સમયનું જે વાસ્તુશાસ્ત્ર છે એનો ઉપયોગ આજે પણ આ વાસ્તુશાસ્ત્રના ઉપયોગના ભાગરૂપે કરીએ છીએ. ક્યારે યુદ્ધ કરવા જવું તો ઘણા રાજા તો એવું માનતા હતા કે અમુક સમયગાળા દરમિયાન જ યુદ્ધ કરવા જવું, તો એની પણ આપણને આ વાસ્તુશાસ્ત્ર જ્ઞાન આપતા હતા. ત્યાર પછી હથિયારો, શસ્ત્રકાર એટલે હથિયારો જે ખંડ હોય એને કઈ દિશાની અંદર સંગ્રહ કરવો, બરાબર, એનો ઉલ્લેખ પણ આ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવેલો છે. અને આજે પણ આપણે મકાન બનાવીએ ત્યારે કઈ દિશામાં મકાન બનાવવું એની માહિતી આપે છે. બૃહદ સંહિતામાં આ પ્રકારના વાસ્તુશાસ્ત્રનો સંપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 15મી સદીની અંદર મેવાડના રાજા રાણા કુંભાએ આ બૃહદ સંહિતાનો ફરીથી પુનરોદ્ધાર કરેલો અને વિશ્વકર્માએ તેને 8 ભાગમાં વહેંચનાર પ્રથમ વ્યક્તિ હતા. એટલે તેમણે પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો આપણે વિશ્વકર્માને ગણવામાં આવે છે, વિશ્વના પ્રથમ આર્કિટેક્ટ. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણ, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ વગેરેની માહિતી આપવામાં આવેલી છે. વાસ્તુશાસ્ત્રની અંદર બારીકમાં બારીક કહી શકાય એવી ઝીણવટપૂર્વકની માહિતી આપવામાં આવી છે. દાખલા તરીકે ક્યાં મકાન બનાવવું, કેવા આકારનું મકાન બનાવવું, એની રચના કેવા પ્રકારે કરવી, લંબચોરસ, ચોરસ, ત્યાર પછી એનું કદ કેટલું રાખવું, વસ્તુઓની ગોઠવણ અમુક દિશામાં જ કરવું, આપણે બાથરૂમ હોય તો અમુક દિશામાં જ બાથરૂમ બનાવી શકાય, એ વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ બનાવવામાં આવે છે. આજે પણ મોટાભાગના જે મકાન બનાવનારા વ્યક્તિઓ છે, એન્જિનિયરો, એ એન્જિનિયરો આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ મકાનની રચના કે એનો ગ્રાફ બનાવીને આપે છે. ત્યાર પછી શયનખંડ, સુવા માટેનો ઓરડો કઈ દિશામાં હોવો જોઈએ, આપણે જમવા માટેનો હોલ છે એ ક્યાં બનાવવો, અને બ્રહ્મસ્થાન, દેવી દેવતાઓની મૂર્તિનું સ્થાન આપણા મકાનની અંદર ક્યાં રાખવું, એનું સંપૂર્ણ જ્ઞાન આપતો ગ્રંથ એ
રોજ સંહિતા છે એમાં પણ ઉલ્લેખ સંપૂર્ણ છે, પણ આપણા વાસ્તુશાસ્ત્રને આપણે ગૌરવ લઈ શકીએ એવા પ્રકારનું જ્ઞાન વિશ્વને સૌ પ્રથમ આપ્યું હોય તો તે ભારત છે. તો આ પ્રકારે આપણે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે અસાધારણ સિદ્ધિ જે હાંસલ કરેલી છે એ સિદ્ધિને આજે પણ વિવિધતામાં એકતાના સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિની જે એકતા, બરાબર, વિવિધતામાં એકતા છે એ મૂળભૂત અને મહત્ત્વનું લક્ષણ ગણીએ છીએ, કારણ કે આ બધું જ આપણે અત્યારે વર્તમાન સમયમાં જોઈએ છીએ અને વિશ્વ એનો ઉલ્લેખ કરી અને એનો ઉપયોગ કરે છે, આપણા માટે ગૌરવની વાત કરે તો એ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. અહીંયા પાઠ પૂરો કરીએ.